હેલો મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. અને કિશોર કાકા આપણી જોડે બેઠા છે. કાકા, 31 માર્ચ ગઈ, ફાઇનલી ફાઇનાન્શિયલ યર પૂરું થયું. એ તો ખાલી ઓન પેપર લા, બાકી 10 એપ્રિલ સુધી આ બધા લઠ્ઠા લેવાના હોય છે. હા, એ વાત સાચી. પણ એ હું આ પ્રમોશન આવ્યું એવું કઈ કીધું નથી. એક હમણાં એક જણ ગયો તો ખરો સાહેબ ની કેબિન માં. એમ? હા, તો પછી સાહેબ ને જેમ કે છે પ્રમોશન નું કેવું. હા, તો એટલું બધું કઈક જુદો ટાઈપ નો કઈક જવાબ આપી દીધો ને સાહેબે. હું કીધું, સાહેબ કે છે 20 વર્ષ સુધી પ્રદ્યુમન પણ એસીપી રહ્યો અને દયા પણ ઇન્સ્પેક્ટર રહ્યો પેલું સીઆઈડી માં. હા, ઓકે, કે 20 વર્ષ સુધી એવા ને વર્યા. તું હજુ તન તો 6 વર્ષ થયા છે કે હો જાવ બલેલા. પેલો બહાર આવી ગયો પાછો. તો હું કરેલા? પણ કઈ નઈ, એ બધું છોડો. તમે કહો, તમારે કેવું બધું ભરાઈ ગયું, બધું ટેક્સ ને બધું? હા, ટેક્સ ફાઈન બધું ભરી દીધું. ફાઈન કેવી રીતે? ફાઈન ક્યાંથી આવ્યો? મારે ટેક્સ ફાઈન બધું એક જ છે. વાત તો છે, ટેક્સ અલગ શબ્દ છે, ફાઈન અલગ છે. જો હું તને સમજાવું. હા, ફાઈન એટલે શું? શું ફાઈન એટલે? ખોટા કામો માટે ભરવામાં આવતો ટેક્સ. બરાબર છે, ફાઈન એટલે ખોટા કામો માટે ભરવામાં આવતો ટેક્સ. અને ટેક્સ એટલે સાચા કામો માટે ભરવામાં આવતો ફાઈન. આપણે બંને ભરી દીધું છે એમ. લાયા લાયા. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક. બે ભાઈ, આ કાચબા અને સસલા ની વાર્તા આજે સાચી પડી. એમ શું વાત, શું જોયું? અલા, ડીઝલ પેટ્રોલ ની આગળ નીકળી ગયું એમાં હશે જોઉં. પણ તમે એકદમ કાચબો સસલો ક્યાંથી લાયા? ખરેખર આ તો હું અત્યારે અહીંયા બેઠો છું ત્યારે તો એટલું છે, કલાકે બદલાય છે. બોલ. હા, પણ હવે શું કરવાનું? આ ધોરણ 10 ની 12 ની આજે આ વિદ્યાર્થીઓને અત્યારે કેવી આજે પરીક્ષા ચાલે છે ને, એમાં લોકો કેવું વિશ કરે છે ખબર છે? વોટ્સએપ આવે છે. કેવું? કે બેટા સરસ કરજો, પેટ્રોલ ડીઝલ ના ભાવ જેવા તમારા માર્ક્સ આવે. આહા, અને બધા સબ્જેક્ટ નું ટોટલ ગેસ ના બાટલા ના ભાવ જેવું થઈ જાય. શુભકામનાઓ. એટલે સેની વળી શુભકામનાઓ. પણ કાકા, મને ખરેખર એવું થાય છે કે હવે આ કેવું ભાવ ઘટશે ને. આ યુક્રેન ને રશિયા નું યુદ્ધ પૂરું થાય તો હારું યાર, આ તો ચાલ્યા જ કરે છે. હા યાર, પણ તું શેનો આટલો બધો ચિંતામાં આવી ગયો? કેમ કેમ, તું તો ગયા વર્ષે કાશ્મીર માં પ્લોટ લેવાનો હતો ને. એ તો બધા તે વખતે આમ બધા ફોર્મ માં હતા એટલે હું બોલી ગયો યાર. એટલે તને પણ નડે છે ને મોગવારી? આ નડે જ ને વળી. પછી આપણા ગ્રુપ માં રહે ને, હું ખોટી હોશિયારી મારે. હા બરાબર. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. ફોન આવ્યો કાકા. હા મન, હેલો. હેલો કિશોર કાકા છે? એટલે પિંકેશ છે. પિંકેશ, માય ગોડ, તે ખસી જા. એ મને શું ધક્કો માર, ખાસ કે પિંકેશ. હા બોલો બોલો. અરે ભાઈ કઈ છે તું પિંકેશ, તને દિવસમાં હું કેટલી વાર યાદ કરું છું, કેટલા વખત તે ફોન કર્યો યાર. હા કાકા, પણ વચ્ચે કામમાં હતો ને. અરે પિંકેશ, પિંકેશ ના પિનાકીન છે. હું પિંકેશ, પિંકેશ ખેંચી ખેંચી હું પિંકેશ બોલો છું યાર. કહું છું પિનાકીન નામ છે, તમને કમસે કમ 41,736 વાર કીધું. એ જે હોય હવે સેટ થઈ ગયું છે. ઘરે કેમ છે બધા? પિંકી કેમ છે? છે ને સીધા, તમે તો સ્વાર્થી થયા. સ્વાર્થી હું? એમાં કોઈ મજામાં છે કે એવું ના પૂછે. જો ભાઈ, ખાવા માટે લોજ હોય, નવા માટે હોજ હોય, એમ પિંકી માટે ફોન રોજ હોય. બસ એમાં તમારી મોજ હોય. ક્યાં પકડ્યું છે તો? અરે હોતું હશે. બાકી કે તો ખરું, પણ કેમ છે પિંકી? મજામાં ને? એટલે આમ કેવું, એને મંદી મંદી નડતી નહીં ને પેટ્રોલ ડીઝલ મોગવારી એવું બધું? ના ભાઈ ના, એ તો કરોડપતિ ની ઓલાદ છે. હા એ ખરું ભાઈ, એ તો ડાયરેક્ટ ચંદ્ર પર પૂનમ ભરવા જાય એમ છે. એટલું બધું નહીં યાર. એટલે આ તો એક વાત છે લાયા. એમ એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે એ કેવું છે, એ દાન બહુ કરે, લોકોની મદદ કરે, આર્થિક મદદ કરે, સમાજ સેવા કરે. ક્યાં બાત એટલે સખત કહેવાય યાર, સખત. ક્યાં બાત હે? અને એને એવા લોકો બહુ જ ગમે હા જે બીજાની મદદ કરે. ક્યાં બા, મેં કરું છું. એમ મેં હમણાં જ એક જણને 5,000 આપ્યા, ઘડિયાળ આપી, મોબાઈલ આપ્યો. તમને તો મોંઘવારી નડે છે ને, આ બધું તમે ક્યારે આપ્યું? પણ એને ચપ્પુ મૂકી દીધેલું ગળા પર, હું કરું? એટલે સમજે છે ને પિંકેશ. હેલો પિનાકીન યાર. ચાલેંગ. હા બીબી. હા હેલો હેલો.
ફોન આલે ને. મને બોલાવે છે ઓ ઉત્સાહી. હાલ તો કરો એને એક વાર. આવું કેવું એકદમ તને કહી દીધું ડાર્લિંગ. ના કે તમે જેલસ છો. મેં કઈ જેલસ નહીં. ના જેલસ ને જેલસ કીજો જે મારી પત્ની ને પત્ની નહીં પુતિન સમજે છે અને રોમેન્ટિક મિસાઈલો છોડવા માંગે છે. નથી લાયો લા. હેલો હેલો હેલો. મેલ દીધો એને મેલ દીધો. હા પણ કાકા બે યાર તમે તો બહુ કરી. માથાના વાળ સફેદ થઈ ગયા છે તોય જપતા નથી. એટલે ઘણી વાર ઉપર સફેદ રાખોડી હોય તો એવું નહીં સમજવાનું કે અંદર આગ ના હોય. એમ તારે કઈ નહીં લાવે નેક્સ્ટ ટાઈમ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City. Radio City. Welcome back. Kaka, આ ચાલુ થયું. હાલા આ માસી હવે મૂકો. ચાલો હું આવી જઈશ એ તો. હા ચાલો. કોણ હતું? નર્મદા માસી. અચ્છા. એમનો ફોન હતો. એમના છોકરાના છોકરાનું કઈક મેરેજ નું ગોઠવ્યું છે. અચ્છા. આખા ગામમાં એવું કીધું છે. પેલા લોકોને એવું કીધું છે કે અમારા બાબાને હમણાં સારું એવું પ્રમોશન મળ્યું છે. અચ્છા. આવું કઈને સગાઈ નક્કી કરી પછી છોકરી વાળાને ખબર પડી કે આ તો કે હમણાં 10મા ધોરણ નું પ્રમોશન મળ્યું છે આને. તા તો ફ્રોડ ના કહેવાય. એવું ગામમાં એવું ના હોય. ફ્રોડ બોર્ડ ના હોય. પણ આ તો આ માસી કેવું આ લોકો ભણતર ના હોય પણ જીવતર બહુ સારું હોય આ લોકોનું. ક્યાં વાત હૈ. બરાબર. અને આ પહેલેથી જ એવા છે. અમને તમે જઈને એવું કોને ધારો કે માસી તમારો છોકરો ગૂગલ નો સીઈઓ બની ગયો. હા ગૂગલ નો સીઈઓ. તો એ માસી શું કે ખબર છે? શું? સહેજ જો મહેનત કરી હોત ને તો સરકારી નોકરી મળી જાત. એ લોકો માટે અમુક વસ્તુઓ ફિક્સ જ હોય આમ. અચ્છા. પણ તમારી વાત પેલી સાચી. હા ભણતર અને જીવતર વાળી. હા જીવતર માં બહુ આગળ. બાકી ભણતર માં હજુ તું નહીં માને મેં હજુ એવા છોકરા ને ત્યાં જોયા છે સ્કૂલમાં જેણે કોમ્પ્યુટર સબ્જેક્ટ લીધો હોય. ક્યાં વાત હૈ. ક્યાં વાત હૈ. નહીં કોમ્પ્યુટર એટલા માટે લીધું હોય કેમ કે કોમ્પ્યુટર લેબ માં એસી હોય. અચ્છા. તહી બેસવા મળે એટલે આખો સબ્જેક્ટ લઈ લે એમ. બાકી ત્યાં કેવું ક્લાસરૂમ માં ગરમી લાગે. શું વાત કરો છો. આવું છે તહી. એવું બધું છે. પણ હવે જઈશ ગામડે એટલે મજા આવશે. પણ તમે કીધું એ તો સાચી જ વાત છે. ત્યાં ભણતર કરતા જીવતર વધારે મહત્વનું છે. ખરેખર શીખવા જેવું છે આપણે. બિલકુલ. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. ઓન્લી ઓન રેડિયો સિટી. વેલકમ બેક કાકા. હા તમે હમણાં થોડી વાર પહેલા કીધું ને કે ગામડામાં ભણતર કરતા વધારે જીવતર પર આમ ફોકસ હોય. ફોકસ નહીં એટલે આખો એપ્રોચ એ પ્રકારનો હોય એમ. એ પછી ભણતર જીવતર કરિયર લાઈફ બધાનો એપ્રોચમાં ફરક છે. અહીં અને ત્યાં ખાસો ફરક છે. હા મને ઘણી વાર મહેશ કહી દે ને આપણને. શું કે? મને કહે જીજુ એટલું એનાલિસિસ નહીં કરવાનું કે મગજનું પેરાલિસિસ થઈ જાય. ક્યાં વાત હૈ. એટલે એક રીતે સાચો છે. બરાબર છે. અને અહીંયા છોકરાઓ કેવું માને. કેવું? કે અત્યારે એટલું ટેન્શન લઈ લો કે પાછલું પેન્શન ના બગડે. ત્યાં ગામમાં એ લોકો એવું માનતા હોય કે ઈશ્વરે જિંદગી જીવવા આપી છે કોઈ બીવવા નહીં આપી. ક્યાં વાત હૈ. અને અહીં છોકરાઓ એમ વિચારે કે અત્યારે કોઈ પેન્ડન્સી ના રાખવો જેથી પાછળથી કોઈ ડિપેન્ડન્સી ના રહે. ક્યાં વાત હૈ. ક્યાં વાત હૈ. અહીંના છોકરા મહેનત કરે છે નો ડાઉટ બધા. અને ત્યાં પણ મહેનત તો કરે છે. પણ અહીંના છોકરા કેવું અત્યારે પરીક્ષા આપવા બેઠા હોય તો જવાબ ના આવડે તો આમ જવાબ વિચારતા હોય. હા તહી તો ત્યાં અમારા ગામડે તો જાતે પોતાના જવાબો લખવા જ માંડે. એવું સપ્લિમેન્ટરીઓ ભરાવી જોઈએ બસ એમ. પણ એવું ના ચાલે ને યાર. બરાબર. અહીં તો છોકરાને એટીકેટી આવે ને તો ટેન્શન માં આવી જાય. હા તહી ગામમાં તો તું એટીકેટી નો ફૂલ ફોર્મ પૂછી જોજે કોઈને. એટીકેટી નો ફૂલ ફોર્મ. હા તું ગામમાં પૂછજે એટીકેટી નો ફૂલ ફોર્મ. બોલો. અલાઉડ ટુ કીપ ટર્મ્સ ને. એ તો તને ખબર છે ને. તું આ મહેશ ને પૂછજે એટીકેટી નો ફૂલ ફોર્મ. હા તો કેમ. શું કહે છે ખબર છે. એટીકેટી એટલે આવું તે કેવું તપાસ્યું. એટીકેટી આવું તે કેવું તપાસ્યું આમ. વાત કરો છો. આવું છે. પણ એટલે ઠીક છે. આપણને આખી જિંદગી રડતા આવડે છે ને એ લોકોને જીવતા આવડે છે. એ વાત પણ ફેક્ટ છે. હા ભાઈ. બરાબર બરાબર છે. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. ઓન્લી ઓન રેડિયો.
વેલકમ બેક. એ ભઈલું આપણને, હા બે મહેશ ને ફોન લગાડને જલ્દી. શું થયું, કઈ ઇમરજન્સી? ના ના એવું નહીં, લગાડને તું. બે ત્રણ દિવસ થી નથી એનો ફોન આવતો, નથી એ ઘેર આવતો, કોઈ સમાચાર નથી, એટલે કસે અટવાયો નહીં હોય ને એમ. બસ મારે પૂછવું છે. હા એક મિનિટ. હેલો, કઈ ચાલે તું? કોણ બોલે બે? તારી હમણાં કહું તે. હા જીજુ, કેવું છે? કઈ છે, કઈ તું દેખાતો નહીં. એમાં કેવું છે જીજુ, હમણાં નો છે ને મેં તડકામ બહાર જતો જ નહીં. કેમ, કે બહુ મોટો ફરક પડી જશે બેટમેન? એવું નહીં તો મેં ગોરો ગોરો થઈ જાઉં ને એની ક્રીમ લાવ્યો છું. આખો દિવસ મેં ક્રીમ લગાડ્યા કરું છું ને ઘરમાં ઘરમાં બેહી રહું છું. છે ને પાછું તે ચાલુ કર્યું ને? એવું નહીં, આ તો ખરેખર રીઝન છે, કારણસર કરું છું. શું કારણ છે ભાઈ? મારા ભાઈબંધ ના છોકરા ની બાબરી છે. હા તે તો મારે છે ને પેલા છે ઢાસા માં જવાનું છે. ઢાસા? ઢાસા એટલે ભાવનગર થી આગળ છે 50-60 કિલોમીટર. હા બસ એ ઢાસા જવાનું છે ને, એટલે આ બધું કરું છું. એટલે પણ ઢાસા જવાનું છે એમાં તું આ આ ક્રીમ લાયો ગોરા થવાની ના બધું કઈ સમજ પડે એવું બોલ. એમાં હું જે ભાઈબંધે મને એવું કીધેલું કે ઢાસા જવું હોય ને હા તો ધોળા થઈને જવું પડશે એમ. હે શું? અલ મહેશ, ભાઈબંધે જ કીધેલું મને. શું કીધું? ઢાસા જવું હોય ને તો ધોળા થઈને જવું પડશે એમ. લા ધોળા ગામ છે. હે હું એ ગામ ધોળા તે એટલે તારે ગોરું નથી થવાનું. એ ગામ કે? લા પણ તું ડિરેક્શન આપ્યું તને એ ગામ માં થઈને તારે જવાનું એમ. એવું છે? અચ્છા તો તું અલા તું ભાઈ તું ખોટી મહેનતે ચડ. અને તું જે રીતે લાયો છે ક્રીમ, તને એવું લાગે છે કે એમાં ફેર પડશે? એટલે કોને? મને ફેર પડશે એમ? ડોબો છે લા. અને નાનપણ થી આવો છે ખબર તને? એમ આપડે નઈ પેલા નાના છોકરા ને પેલી પઝલ નું બોક્સ આપીએ ને ગિફ્ટ માં, પઝલ? હા પઝલ બોક્સ. મહેશ ને પઝલ બોક્સ આપ્યું ને તો આ દુકાને પાછું આપવા ગયેલો. કેમ? એને એમ કે અંદર બધું તૂટી ગયું છે એમ. અરે યાર આ છોકરાનું શું કરું. તું વગાડ લા ગીતો ગાડ. સ્ટેડિયો વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક કાકા. હા ભાઈ, યુટ્યુબ પર મિરાંગ ત્રિવેદી તમને એમ પૂછે છે કે કાકા ને એવું ખાસ કહેજો કે કાકા એક આર્ટિસ્ટ છે. હા નાટકમાં ને ફિલ્મોમાં ને તમે બધું કહે જે કામ કરો છો, પણ કે ઉનાળાના વેકેશનમાં તમે શું ક્રિએટિવ કરવાના? ક્રિએટિવલી ઘરે જ છું આ વખતે. આવો જવાબ આપણ. હા ક્રિએટિવ લા, હવે ઘરે છું એમ. તો ગરમી તો જો, પણ હા એ તો છે, પણ તોય જો આર્ટિસ્ટ છું એટલે કેવું, જો અભિનયમાં નવ રસ જે હોય ને, હાસ્ય રસ હોય, વીર રસ, શૃંગાર રસ, રૌદ્ર રસ, આ બધા કરતા મને અત્યારે કેરીના રસમાં થોડોક ઇન્ટરેસ્ટ છે વધારે. પણ તું ખરેખર ગરમી જોલા, રસીનું પત્યું પછી આ રસિયાનું ચાલુ છે ને હવે રસ આવશે. તમે બસ બહુ કર્યું રસ રસ કરીને. તો હું લા ગરમાન ગરમા શું કરો તમે? પિક્ચર જોઉં લા, એસી ચાલુ કરું, સૂતો હોઉં, લખતો હોઉં, નાની નાની વસ્તુમાં આનંદ લઉં છું એમ. કઈ નાની વસ્તુ? એટલે એટલે ખાટલા પર પડેલા રિમોટ ને હાથની જગ્યાએ પગથી ખેંચીને આમ તમારી તરફ લાવો ને તેની આખી એક અલગ મજા છે એમ. એટલે તમે કેમ હશે સાવ ટાઈમ પાસ કરો છો તમે એમ ને? તો શું કરે માણા ગરમીમાં? તો આ રીતે કેમનું કમાશો ભાઈ? આર્ટિસ્ટ હો, ઇજ્જત બહુ કમાયો છું. હા ભાઈ ઇજ્જત પર કોઈ ડિસ્કાઉન્ટ ના હોય, મળે તો પૂરેપૂરી મળે, જતી રહે તો પૂરેપૂરી જતી રહે. ક્યા વાત હૈ. અને આ મિરાંગભાઈ આર્ટિસ્ટ તરીકે મને સંબોધ્યો છે. હા એટલે હું કહું છું, હા ડાઉન ટુ અર્થ રહેવાનું જીવનમાં. ક્યા વાત હૈ. બડે તૂફાનો મેં બડી કશ્તિયાં ઓર બડે અભિમાન મેં બડી હસ્તિયાં ડૂબી જાતી હૈ. આહા હા 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 હા
ક્યા બાતે કાકા, આ તો તમે આખા વેકેશન ની શીખ આપી દીધી. વેકેશન ની શીખ એટલે આખા જીવન ની ના કહેવાય? હા એ પણ બરાબર. તું તો કરું બધું. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક. હું બોલી ગયા વખતે. હા વાંધો નહીં, કઈ નહીં, વેલકમ બેક. તો અત્યારે આજે સાંભળ ને, હા, છોકરાઓની જે બોર્ડ ની એક્ઝામો ચાલે છે ને, હા, એમાં મને મારા એક સ્કૂલ નો કિસ્સો યાદ આવ્યો. બોલો બોલો. અમારા સ્કૂલ માંથી છે ને અમને પિકનિક પર લઈ ગયેલા. તો પિકનિક માં કોઈક છોકરાનો કઈક રૂમાલ ખોવાઈ ગયો. અચ્છા. તો તું નહીં માને, એક રૂમાલ હાટું એના પપ્પા બીજે દિવસ સ્કૂલ માં આયા. હા. અને અમારા બેન હતા ને, તો બેન ને કે આવું તમે કે છોકરાઓને આવું શીખવાડો છો, કોઈએ કે રૂમાલ ચોરી લીધો મારા છોકરાનો. એટલે બેન કે એવું નહીં હોય, કોઈ ચોર બોર કોઈ ચોરીઓ ના કરે, આ તો કદાચ કોઈના બેગમાં આવી ગયો હશે. તમે કહો કે કયા કલર નો રૂમાલ હતો? પેલા ભાઈ કે વ્હાઈટ કલર નો રૂમાલ હતો. બેન કે વ્હાઈટ રૂમાલ તો બધા બહુ 15-20 છોકરાઓ પાય છે, એ સિવાયની કોઈ નિશાની હોય તો કહો. હા. પેલા ભાઈ કે રૂમાલ ઉપર ઇન્ડિયન રેલવે એવું છાપેલું કે. તું બાર થી લઈને ચોર કોણ કહેવાય? આવું બધું થયેલું. બોલો. પણ આ ચોરી પરથી મને એવું યાદ આવ્યું, છોકરાઓ. હા ભાઈ બોલો. ચોરીઓ બોરીઓ કરતા નહીં? હા. ના ના, આજના છોકરાઓ નથી કરતા. ના, કઈક ક્રિએટિવલી કરે એવા છે. ના 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 ના. બેન્ચ ની નીચે ચિઠ્ઠી દેખાય ને તો પેલા પુષ્પરાજ ઝુકેગા નહીં એવું બધું ના કરતા, ફટ લઈને ઝુકીને લઈ લેજો ને ડસ્ટબિન માં નાખી દેજો, જલાશો મરી જશો. આ રીતે વિશ કરો તમે? ના, એટલે બેસ્ટ ઓફ લક તો કરો. બેસ્ટ ઓફ લક છોકરાઓ, મસ્ત કરો, મજા કરો ને સરસ લખો. બેસ્ટ ઓફ લક છોકરાઓ. સ્ટે ટ્યુન્ડ વિથ રેડિયો સિટી 91.1. ઓન્લી ઓન